નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો એ જોડિ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ ચારની સ્વ અધ્યયન પોથીમાં હિન્દી વિષયનો પાઠ નંબર એક નૈરા આ ચેપ્ટરનું આપણે સોલ્યુશન જોઈએ જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક પહેચાન્ય પઢીએ ઓર લખીએ પહેલું ચિત્ર હાથીનું છે ત્યારબાદ ઘર રથ પતંગ તોતા મોર ઘોડા ધનુષ ક્ષત્રિય ઋષિ સીડી

બેલ બંદર કૌવા મછલી ગમલા નળ બકરી ત્યારબાદ કમલ છે તરાજુ હે કેલા સેબ ગાજર ત્રિશુલ ચાંદ તિતલી દરજી ફૂલગોબી ભંડી લોકી જહાજ નાક હલ ઓર રેલ પછી પાછો સેમ ટુ સેમ એવો જ ક્વેશ્ચન આવેલો છે દિશા નિર્દેશન અનુસાર વર્ણલેખન જે ઓર પઢીએ તો આમાં તમને જે રીતે દિશા નિર્દેશન આપેલું છે તે રીતે તમારે અક્ષર લખવાના છે અને સમજવાનું છે પ્રશ્ન નંબર પાંચ પહેચાનીય પઠી ઓર લેખીએ એમાં પહેલું છે અનાર આમ ઇમલી ઈખ ઉલ્લુ ઊંડ ઋષિ એડી એનક ઓખલી ઔષધ ઓર અંડા પછી ફરીવાર તમારે એ જ અક્ષર લેખન કરવાનું છે પછી ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત નિમ્નલિખિત કા સહી ઉચ્ચારણ સમજીએ ગ્ય પેલું છે ગ્ય તો તેનું થશે ગ્ય અને રૂ નું થશે રી લેખન છે જ્ઞાની અને જ્ઞાની ઋષિ અને ઋષિ પ્રશ્ન નંબર તેર જોઈએ નિમ્નલેખિત સહી ઉચ્ચારણ કે સાત પઢીએ એ વર્ણ લેખીએ પેલું છે વિજ્ઞાન બીજું છે ઋચા ત્રીજું પ્રજ્ઞા ઋતુ સંજ્ઞા અને ઋષભ વિદ્યાર્થી મિત્રો આ વીડિયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખીને બતાવો